गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज। आज आप धोरण सात में ध प्रीपोजिशन्स अभ्यास करीशू। तमारे तमारी ग्रामर पोथी है तेमा आ रीते समझवानू छे। विद्यार्थीओ हूँ पहला तमने पांचमू यूनिट करावु छू। पहलू यूनिट पूरू थई गयू छे, हवे हूँ तमने पांचमू यूनिट करावु छू जे ए छे ध प्रीपोजिशन। बाकीना यूनिट पण हूँ तमने करावीश बोर्ड द्वारा, पण अहीं चित्र द्वारा छे तो आ हूँ तमने अहीं पहला अत्यारे करावु छू। नाम योगी अवयव, प्रीपोजिशन मीन्स नाम योगी अवयव। कई रीते? तो अमुक व्यक्ति वस्तु के प्राणी ज्यां छे ते स्थाननो निर्देश करे छे। शू करे छे? ते स्थाननो निर्देश करे छे, एटले के इन एटले मां अथवा अंदर, ओन एटले ऊपर, अंडर एटले नीचे, नियर एटले पासे, बिट्वीन एटले वच्चे, इन फ्रंट ऑफ एटले नी आगळ, बिहाइंड एटले पाछळ, नेक्स्ट टू एटले नी पड़खे अथवा पासे, ओपोजिट एटले सामे। तो अत्यारे आपणे आ समझवानुं छे। चालो पहला एक्जाम्पल समझिए बधा। अहीं ध फ्लावर्स आर इन ध वास, फूलो वासनी अंदर छे। फूल छे वासनी अंदर छे, अहीं तमने देखाय ज छे કે ધ ફ્લાવર્સ આર અંદર ધ વાસ, એટલે કે ફૂલો વાસની અંદર છે। ધ બેગ ઇઝ ઓન ધ ટેબલ, એ ટેબલ ઉપર બેગ પડ્યું છે, એટલે ધ બેગ ઇઝ ઓન ધ ટેબલ, બેગ છે તે ટેબલ ઉપર છે। પછી છે ધ બોલ ઇઝ અંડર ધ બેડ, બોલ છે તે બેડની નીચે છે, અંડર એટલે નીચે, કે ધ બોલ ઇઝ અંડર ધ નીચે। ધ મેન ઇઝ નિયર ધ કાર, માણસ કારની પાસે છે, નિયર એટલે પાસે, એટલે કે માણસ કારની પાસે છે। તો આ રીતે આપણે આ જે શબ્દનો ઉપયોગ કરીએ એને કહેવાય છે પ્રીપોઝિશન, નામ યોગી અવયવ। હવે આપણે આગળ એક્ટિવિટી જોઈએ, પાછળ પેજ ઉપર પણ આપ્યા છે, ચાલો એને સમજીએ। ધ બસ ઇઝ બિટવીન ધ કાર્સ, ધ બસ ઇઝ બિટવીન ધ કાર, બિટવીન એટલે વચ્ચે, એટલે બસ છે તે બે મોટરોની વચ્ચે છે, મોટરોની વચ્ચે છે, બરોબર। ધ ચેર ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ, ધ ચેર ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ, એટલે એ કહેવામાં આવ્યું છે ખુરશી છે તે ટેબલની પાછળ છે, ખુરશી ટેબલની પાછળ છે। પછી છે ધ ટીચર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેબલ, ધ ટીચર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ટેબલ, ટીચર છે તે ટેબલની આગળ છે। ધ ગર્લ્સ ઇઝ નેક્સ્ટ ટુ હર મધર, છોકરી તેના મમ્મી પછી, એટલે કે પછી એટલે કે પાછળ ઉભેલી છે। ધ ગાર્ડનર ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ, બગીચો છે તે સ્કૂલની એક્ઝેક્ટ સામે, ઓપોઝિટ વિરુદ્ધ દિશામાં છે। તો આપણે એની એક્ટિવિટી જોઈએ, જેમ કે અહીંયા પહેલું સમજીએ તો શું છે, ધ વેલ ઇઝ ખાલી જગ્યા, સોરી, ધ વોલ, ધ વેલ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી, તેમાં શું આવશે, કૂવો છે તે ક્યાં છે, તો કે ઝાડની નીચે છે, તો આપણે લખીશું અંડર, અંડર ધ ટ્રી। ધ બસ ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી, સોરી કાર, સંજના ઇઝ સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ હર મધર, તો આપણે લખીશું નેક્સ્ટ ટુ હર મધર, તેના મમ્મી પછી। ધ બોય ઇઝ બિહાઇન્ડ ધ ડોર, છોકરો દરવાજા પાછળ ઊભો છે। ધ બુક ઇઝ ઇન ધ બેગ, શું હશે, ઇન ધ બેગ, બુક છે તે બેગની અંદર છે,
આગળ જોઈએ તો લખીએ કેતકી ઇઝ ખાલી જગ્યા ધ બાઇસિકલ, તો એમાં આપણે એક બાઇસિકલ પછી ઊભી છે તો અમે લખીશું બિહાઇન્ડ. ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે ટેબલ ઉપર છે એટલે ઓન ધ ટેબલ. પછી છે ધ બેંક ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ, એટલે બેંક છે તો એની શું આવે, ઓપોઝિટ આવે. શું આવે? ઓપોઝિટ, એટલે વિરુદ્ધ દિશામાં છે. ધ હાઉસ ઇઝ નિયર ધ ટ્રી, ઘર છે તે ઝાડની નજીક છે. ધ ટ્રેક્ટર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ, ટ્રેક્ટર છે તે ઘરની આગળ છે. ધ કબોર્ડ ઇઝ બિહાઇન્ડ ધ ચેર, કબાટ ચેરની પાછળ છે. બરોબર વિદ્યાર્થીઓ, તો આપણે આગળ જોઈએ. ધ ગર્લ્સ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ કર્ટન, ઇન ફ્રન્ટ ઓફ ધ કર્ટન એટલે કે છોકરી છે તે કર્ટનના, એટલે કર્ટન સોરી એના પડદાથી આગળ છે. ધ એપલ્સ આર ઇન ધ બાસ્કેટ, ફ્રૂટ છે તે બાસ્કેટની અંદર છે. ધ ગર્લ્સ ઇઝ અંડર ધ અમ્બ્રેલા, છોકરી અમ્બ્રેલાની અંડર એટલે કે છત્રીની નીચે છે. સ્ટડી ધ મેપ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક, નકશાનો અભ્યાસ કરીને ખાલી જગ્યા પૂરો. નકશો તમે જોઈ શકો છો, રેલવે સ્ટેશન, પોસ્ટ સ્ટેશન, પોલીસ સ્ટેશન, એરપોર્ટ, એરપોર્ટ રોડ, બસ સ્ટોપ, હોટેલ, સ્ટેશન રોડ, ટાઉન હોલ, સિનેમા, બેંક, લાઇબ્રેરી, સ્કૂલ, એમજી રોડ, હોસ્પિટલ ને પાર્ક. આના આધારે આપણે પાછળની ખાલી જગ્યાના જવાબ દેવાના રહેશે. પછી અહીં આપ્યું છે તે આપણે જવાબ લખેલા છે, તમે જોતા જાજો તમારી નકશા પોથીમાં, નકશો છે એમાં. બરોબર, આપણે સમજીએ. ધ બેંક ઇઝ એટ ધ કોર્નર એમજી રોડ એન્ડ એરપોર્ટ રોડ, એટલે કે બેંક છે તે એમજી રોડ અને એરપોર્ટ રોડની કોર્નર એટલે કે ખૂણા ઉપર છે. ધ રેલવે સ્ટેશન ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ, રેલવે સ્ટેશન છે તે પોસ્ટ ઓફિસની બાજુમાં છે અથવા પાસે છે. ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ હોટેલ, અને બસ સ્ટોપ છે તે કેની નજીક છે, તો કે હોટેલની નજીક છે. ધ ટાઉન હોલ ઇઝ નેક્સ્ટ ટુ ધ બેંક, ટાઉન હોલ છે તે બેંકની નજીક, નેક્સ્ટ ટુ એટલે કે પછી આવે છે. ધ લાઇબ્રેરી ઇઝ બિહાઇન્ડ ટુ ધ સ્કૂલ, લાઇબ્રેરી છે તે સ્કૂલની પાછળ છે. ધ સિનેમા હોલ ઇઝ બિટવીન ધ ટાઉન હોલ એન્ડ ધ બેંક, એટલે કે સિનેમા હોલ છે તે ટાઉન હોલ અને બેંકની વચ્ચે આવેલું છે. ધ એરોપ્લેન ઇઝ ઓપોઝિટ ધ હોસ્પિટલ, એરપોર્ટ છે તે હોસ્પિટલની ઓપોઝિટ એટલે વિરુદ્ધ દિશામાં છે. ધ પાર્ક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હોસ્પિટલ, પાર્ક એટલે કે બગીચો છે તે હોસ્પિટલના ફ્રન્ટ એટલે આગળના ભાગમાં છે. ધ પોલીસ સ્ટેશન ઇઝ ઓપોઝિટ ધ એરપોર્ટ, પોલીસ સ્ટેશન છે તે એરપોર્ટની વિરુદ્ધ દિશામાં છે. ધ પોસ્ટ ઓફિસ ઇઝ નિયર ધ પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ છે તે પોલીસ સ્ટેશનની પાસે છે. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે પાંચમું યુનિટ છે તે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. બાકીનું છે તે આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં શીખીશું.